સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટરો પાસેથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો. ચેકિંગ દરમિયાન કીટમાંથી દારૂ મળતા વિવાદ. એસસીએના પ્રમુખ જયદેવ શાહે ક્રિકેટરો સામે આપ્યા તપાસના આદેશ. ચંદીગઢમાં એસસીએ ક્રિકેટરો પાસેથી મળેલા દારૂ અંગે ક્રિકેટ એસોસિએશનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું. ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને અસહ્ય છે. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થશે અને યોગ્ય પગલાં લેવાશે. સૌરાષ્ટ્રની અંડર 23 ક્રિકેટ ટીમ વિવાદમાં ક્રિકેટરોની કીટમાંથી પકડાયેલા દારૂ મામલે ચંડીગઢ ક્રિકેટ એસોસિએશનનું નિવેદન. કહ્યું, ખેલાડીઓએ પોતાની રીતે દારૂ ખરીદ્યો, લોકલ મેનેજરને પણ આ અંગે જાણ નથી. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગી. ટ્રકમાં બેસેલા બે વ્યક્તિના મોત નિપજ્યા. ટ્રકમાં કુલ ત્રણ વ્યક્તિ સવાર હતા. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અમદાવાદના સરીપાટિયા નજીક બની ઘટના. ગેસ સિલિન્ડરથી બનેલી ટ્રકમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. ઘટનાને લઈ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. બનાસકાંઠામાં મકાનમાં વહેલી સવારે લાગી આગ. રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાક થઈ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સુરતના ઉલપાડમાં ફરી અસામાજિક તત્વોનું આતંક. પાનના ગલ્લા પર યુવાન પર ચપ્પુથી કરાયો હુમલો. આરોપી હરી ઉર્ફ રોબિન નામના યુવકે કરેલ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. સુરતમાં સિટી બસ ડ્રાઈવરની રાજાશાહીનો વિડીયો વાયરલ. બસનું એન્જિન ચાલુ રાખી ડ્રાઈવર આરામ ફરમાવતા જોવા મળ્યા. બસ ચાલુ રાખી ઉમતા ડ્રાઈવરનો વિડીયો સામે આવતા ઉઠ્યા અનેક સવાલ. સુરત નગરપાલિકા શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને જપાજપીનો વિડીયો વાયરલ. શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો. વાયરલ વિડીયોમાં શિક્ષિકાએ અપશબ્દો પણ બોલ્યા હતા. હોબાળાનું કારણ અકબંધ. અમરેલીના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં દીપડો ઘૂસ્યો. છતડિયા નજીક શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલમાં દીપડો ઘૂસ્યો. હોસ્પિટલના બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમમાં ઘૂસતા ભાગદોડ. વન વિભાગ પહોંચે તે પહેલા દીપડો ભાગી છૂટતા ફફડાટ ફેલાયો. જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક. રાત્રિના સમયે હોસ્પિટલમાં શ્વાનોનું તોફાન. જાહેર રસ્તા બાદ હવે હોસ્પિટલમાં શ્વાનનો આતંક. નવસારીમાં રખડતા ઢોરનો આતંક યથાવત. જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા. રખડતા ઢોરોએ વૃદ્ધ દંપતીને અડફેટી લીધા. મુખ્ય રસ્તા પર આંખલાના આતંકથી ટ્રાફિક જામ. ઢોરના ત્રાસને લઈને તંત્ર સામે રોષ. રાજકોટના રૈયા રોડ પર મારામારીની ઘટના સામે આવી. વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે મારામારી થઈ હતી. પાઇપ ધોકાથી મારામારી કરતો વિડીયો વાયરલ. સદગુરુ કોમ્પ્લેક્સ પાસે બની હતી ઘટના. રાજકોટના સંત કબીર રોડ પર રામપીરના મંદિર માટે ગમખ્વાર અકસ્માત થયો. ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થતા પિતા પુત્રનું કરુણ મોત. અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યોના સીસીટીવી સામે આવ્યા. પિતા પુત્ર સુરતથી રાજકોટ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ટેન્કરની બાજુમાંથી પસાર થતા બાઇક ચાલક કાબુ ગુમાવે છે અને પિતા પુત્ર પર ટેન્કરના ટાયર ફરી વળ્યા. પિતા પુત્રના મોતથી પરિવારમાં માતમનો માહોલ. ભાવનગરમાં મફવામાં અકસ્માતની ઘટના. ટ્રક અને મેજિક વાન વચ્ચે અકસ્માત થતા 12 લોકો ઘાયલ થયા. મેજિક વાનમાં કેપેસિટી કરતા વધુ પેસેન્જરો હોવાનું અનુમાન. અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોનો આતંક. પંચાલ રોડ પર બાઇક સવાર સાથે કરી માથાકૂટ. મહિલાનું ગળું દબાવ્યું હોવાનો પણ આરોપ. પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. મહીસાગરના ભાદરોડ ગામમાં વિદ્યાર્થીઓને બસ રોકીને કર્યો વિરોધ. અનિયમિત આવતી એસટી બસમાં પણ જગ્યા ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ. વિદ્યાર્થીઓ રસ્તા વચ્ચે વિરોધ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. સોમનાથના દબાણો દૂર કરવા મુદ્દે એમએલએ વિમલ ચુડાસમાનું નિવેદન. બોલ્યા, તમે કહ્યું હોત તો બુલડોઝર રોકાવી દેત. વધુમાં કહ્યું કે તમે સાથે હોત તો વિમલ 108થી વધુ ઝડપથી હાજર થશે. અમદાવાદના માણેકબાગ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો. અંજલી 4 રસ્તા તરફથી પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કારમાં દારૂની બોટલના પુરાવા છતાં ફરિયાદમાં ઉલ્લેખ નહીં. પંચમહાલમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. કાલોલના શક્તિપુરા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું. કેનાલમાં ભંગાણને કારણે દિવાલના બાંધકામમાં તિરાડો પડી હતી. વહેલી તકે સમારકામની માંગ. બનાસકાંઠામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજ માટે કટ્ટાદીઠ 10 રૂપિયાનો ભાવવધારો કરાયો. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં નિર્ણય કરાયો. લેબર તેમજ લાઇટ બિલ વધુ આવવાના કારણે ભાવવધારો કરાયો. જિલ્લામાં હાલ 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત, જે 3.15 કટ્ટા સ્ટોર કરવાની ધરાવે છે ક્ષમતા. કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા મોરબી જિલ્લાના ખેડૂતોમાં અસંતોષ. મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ. તો કેટલાક ખેડૂતોએ સારા ભાવની આશાએ કપાસનો સંગ્રહ શરૂ કર્યો.
સુરત મનપાએ 2024-25 માટે 8,721 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. વિકાસ કાર્યો માટે 4,121 કરોડની જોગવાઈ. મનપાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર. વડોદરા મનપાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. મનપા કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2024-25નું 5,523 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. 13 નવા બ્રિજ બનાવવાની જોગવાઈ સાથે અનેક વિકાસ કાર્યોની જાહેરાત. નારાયણ સાંઈને હાઈકોર્ટથી ઝટકો. નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી. કોર્ટે અરજી ફગાવ્યાનું વલણ અપનાવતા અરજી પાછી ખેંચવામાં આવી હતી. પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે ઇન્કાર કર્યો. 20 દિવસ માટે માંગ્યા હતા જામીન. વડોદરા બોટ દુર્ઘટના મામલે સામાજિક કાર્યકરોએ મુંડન કરાવ્યું. કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુંડન કરાવ્યું. સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. વડોદરા બોટ દુર્ઘટના મામલે ડીઈઓનો શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ. ઘટનાના લાંબા સમય બાદ પણ કડક કાર્યવાહી નહીં. ડીઈઓ કચેરી શાળા સંચાલકો સાથે પત્ર વ્યવહારમાં વ્યસ્ત, તો સનરાઇઝ શાળા સામે કેવા પગલાં લેવાશે તે અંગે ડીઈઓનો અસ્પષ્ટ જવાબ. હરણી બોટકાંડ મામલે મહત્વનો ખુલાસો. રાજ્ય સરકારને હજી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ. વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસનો સમય માંગ્યો છે. કલેક્ટર દ્વારા હજુ કેટલી વિગતો મેળવવાની બાકી. ગૃહમંત્રીએ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આપ્યા હતા કડક આદેશ. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનું આકરું વલણ. કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સુઈ જાય છે. એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ. અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ. સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલનો જવાબ. કહ્યું કે તમામ વોટર બોડીને જરૂરી સૂચનો જાહેર કર્યા છે. બનાવ બાદ રાજ્યમાં બધે જ બોટિંગ બંધ કરાવ્યું હોવાનું પણ જણાવ્યું. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈન દબોચવાયો, તો દોષી પરિવારના 3 સભ્યોની ધરપકડ કરાઈ. એસઆઈટીએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા. બોટકાંડમાં 13 આરોપીઓની ધરપકડ. હજુ પણ 6 પોલીસ પકડથી દૂર. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ચોંકાવનારો ખુલાસો. પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ અંગે ભાગીદારોને અંધારામાં રાખ્યા. ગોપાલ શાહ, બિનેત કોટિયાએ પોલીસની પૂછપરછમાં પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીએ પરેશ શાહની પોલ ખોલી. કહ્યું કે પરેશ શાહે હરણી લેક ઝોનમાં પેટા કોન્ટ્રાક્ટ આપ્યો તેની જાણ અમને કરી જ ન હતી. 10 મહિના પહેલા નિલેશ જૈન સાથે કર્યા હતા પેટા કોન્ટ્રાક્ટ. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ચોંકાવનારો ખુલાસો. પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ અંગે ભાગીદારોને અંધારામાં રાખ્યા. ગોપાલ શાહ, બિનેત કોટિયાએ પોલીસની પૂછપરછમાં પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીએ પરેશ શાહની પોલ ખોલી. કહ્યું કે પરેશ શાહે હરણી લેક ઝોનમાં પેટા કોન્ટ્રાક્ટ આપ્યો તેની જાણ અમને કરી જ ન હતી. 10 મહિના પહેલા નિલેશ જૈન સાથે કર્યા હતા પેટા કોન્ટ્રાક્ટ. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ દુઃખ વ્યક્ત કર્યું. આ સાથે જ કહ્યું કે પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. હવામાન વિભાગે ઠંડીની કરી આગાહી. આગામી 2-3 દિવસ ઠંડીથી રાહત મળશે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો તાપમાનમાં 1-2 ડિગ્રીનો ફેરફાર નોંધાશે. ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત. રાજ્યના 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. અમદાવાદ, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન, તો પોરબંદર, ડીસા, વડોદરામાં ઠંડીનો પારો 13 ડિગ્રીએ નોંધાયો. સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં 14 ડિગ્રી તાપમાન. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત. 15 રાજ્યોની 56 સીટ પર યોજાશે ચૂંટણી. ગુજરાતમાં 4 બેઠક પર ચૂંટણી યોજાશે. ભાજપના મનસુખ માંડવિયા, રૂપાલાની ટર્મ થાય છે પૂર્ણ. કોંગ્રેસના અમી યાજ્ઞિક, નારાયણ રાઠવાની ટર્મ પણ થાય છે પૂર્ણ. રાજ્યસભાના સાંસદની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણીની જાહેરાત. 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. ફોર્મ પરત ખેંચવાની તારીખ 20 ફેબ્રુઆરી. 17 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસમાં ભરતી મેળો. અમદાવાદના વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન પટેલ ફરી કોંગ્રેસમાં જોડાયા. ઠક્કર બાપા નિકોલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું. કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવીને કર્યું સ્વાગત. અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા. બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવી અને આર કે ચૌહાણ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાયા. ભાજપ નેતા ભરત બોઘરાએ તમામને ભાજપમાં આવકાર્યા. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ અગાઉ પોતે કોંગ્રેસમાં જોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, 3 પેઢીઓ સાથેનું રાજકારણ કોંગ્રેસ સાથે હોવાનો પણ દાવો કર્યો હતો.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી નિવૃત્ત સરકારી અધિકારી પણ ભાજપમાં જોડાશે. નોકરીમાંથી વીઆરએસ લઈને ભાજપમાં જોડાવા પહોંચ્યા જીએસટી વિભાગના અધિકારી રમેશ ચૌહાણ. કોંગ્રેસ છોડતા નેતાઓ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. ભય લાલચથી કેટલાક લોકો ભાજપમાં જાય છે. કોંગ્રેસ પક્ષ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે. કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ કરી રહ્યા છે સંઘર્ષ. ભાજપમાં જોડાવાની અટકળો પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાવંશની પ્રતિક્રિયા. દરેક ચૂંટણીમાં ચાલતો હોય છે ભરતી મેળો. માર્કેટમાં કોઈ વાત કરે તો હું કેવી રીતે રોકી શકું. ભરૂચમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો વોલ પેઇન્ટિંગ કરી પક્ષનો પ્રચાર. ભાજપના કમલનું ચિહ્ન વોલ પર પેઇન્ટ કરી અને ચૂંટણીનો પ્રચાર કર્યો. આત્મીય હોલ ખાતે કાર્યકર્તાઓ સાથે લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા પણ કરી. જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી. ભોગ બનનારા અને અન્ય લોકોના નિવેદન લેવાની શરૂઆત કરાઈ. તમામ આરોપી પોલીસ કર્મીઓ ફરાર. ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે તોડકાંડ મામલે પત્રકાર પરિષદ યોજી. પુંજાવંશે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા તો ઉનાના પીઆઈ દોષી જાહેર થતા પોલીસ પકડથી દૂર કેમ છે તેવા સવાલો પણ ઉઠાવ્યા. આરટીઆઈ એક્ટિવિસ્ટ કુસંચાલક પાસેથી કરેલા તોડકાંડ મામલે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાંસરિયાનું નિવેદન. સરકાર આવું જરા પણ ચલાવી નહીં લે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. મધ્યપ્રદેશમાં સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરવા મામલે બનાસકાંઠામાં વિરોધ. સરદાર પટેલ સેવાદળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. બનાસકાંઠા એસપીજી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતોને ઝડપી સજા કરવા માંગ કરાઈ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરવાના ઘેરા પ્રત્યાઘાત. એસપીજીએ મહેસાણા સહિત દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો. સાથે પ્રતિમાને ફરી માન સન્માન સાથે સ્થાપિત કરવાની માંગ કરી. ખેડાના મહુધાના ધારાસભ્યનું ફેસબુક પર બોગસ એકાઉન્ટ બન્યું. ધારાસભ્ય સંજયસિંહ મહિડાના નામે રૂપિયાની માંગ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધારાસભ્યએ બોગસ એકાઉન્ટ પર આર્થિક વ્યવહાર ન કરવા અપીલ કરી. કાયમી શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો મેદાને ઉતર્યા. સચિવાલયના ગેટ નંબર 1 પાસે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. વયમર્યાદાને ધ્યાનમાં લઈ અને નવી ભરતી જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોનો વિરોધ. તાપીના વ્યારામાં શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં જિલ્લા રોજગાર ભરતી મેળો યોજાયો હતો. મંત્રી કુંવરજી અળપતિની ઉપસ્થિતિમાં ભરતી મેળાનું આયોજન. 18 જેટલી કંપનીઓ દ્વારા કુલ 916 જગ્યા પર ભરતી. ખેડામાં નડિયાદ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનની રચના. 18 વિભાગના કમિટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. નવી કમિટીની રચનામાં મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું. સૌથી વધારે મહિલાઓને કમિટીમાં અપાયું સ્થાન. વિદેશમંત્રી એસ જયશંકર બે દિવસ નર્મદા જિલ્લાના પ્રવાસે. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. વડોદરા એરપોર્ટ પર સાંસદ રંજનબેન ભટ્ટે કર્યું સ્વાગત. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદાની મુલાકાતે પહોંચ્યા. એકતાનગરના વાઘડિયામાં IHCL સ્કિલ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં આપી હાજરી. આદિવાસી યુવાનોમાં કૌશલ્યનો વિકાસ કરવા IHCL સ્કિલ સેન્ટર મહત્વનો ભાગ ભજવશે. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024 પ્રારંભ. પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંસદ પૂનમ માડમ હસ્તે મહોત્સવ શરૂ કરાયો. 384 ટીમોને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. 45 દિવસના મહોત્સવમાં મહિલાઓ માટે ખાસ રમતો. બનાસકાંઠામાં સમસ્ત મહાજન મુંબઈ તરફથી ગૌશાળા અને પાંજરાપોળ માટે ચેક વિતરણ. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં 1,08,00,000 ચેક અર્પણ. ભાભરની જલારામ ગૌશાળામાં સેવા કરતા યુવાનોની કામગીરીને પણ બિરદાવી. બોટાદના ગઢડા તાલુકામાં દીપડાની દહેશત. ગઢડા આરએફઓએ દીપડાને હોવાની વાતની પુષ્ટિ કરી વિસ્તારના લોકોને સતર્ક રહેવા વન વિભાગની અપીલ. લોકોને હરિપરથી હોડાયા તરફ જતા કાચા રસ્તા પર ન જવાની અપીલ. ડીશામાં વધુ એક યુવકે આત્મહત્યા કરી. આસેડા ગામ પાસે કેનાલની બાજુમાં આવેલી ઝાડીમાં ઝાડ પર યુવકે ગળે ફાંસો ખાધો. ડીસા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજકોટના ભીમોરા ગામમાં એસિડ પી માતાનો આપઘાત. સાથે 9 માસની દીકરીને પણ એસિડ પીવડાવ્યું. સારવારમાં માતાનું મોત, જ્યારે પુત્રી સારવાર હેઠળ. પતિએ પત્ની સામે હત્યાના પ્રયાસની નોંધાવી ફરિયાદ. સુરતના વરાછામાં શાળાની બહાર ધોરણ 12ની વિદ્યાર્થિનીની છેડતી કરનારા યુવકની ધરપકડ. વિદ્યાર્થિનીનો હાથ પકડી બીભત્સ હરકતો કરી હતી. સમગ્ર ઘટના શાળાના શિક્ષકને જણાવતા શિક્ષકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની કરી ધરપકડ. અમદાવાદમાં પ્રેમિકાનું હિંસક કૃત્ય. પ્રેમમાં દગો મળતા પ્રેમિકાએ પ્રેમી પર એસિડથી હુમલો કર્યો. ઘટનામાં ફરિયાદી પ્રેમી આંખ પીઠ અને ગુપ્ત ભાગે દાઝી જતા સારવાર માટે ખસેડાયો. મોરબીના હિટ એન્ડ રનમાં બાળકીનું મોત. હળવદના કેદારિયા ગામે હિટ એન્ડ રનની ઘટના બની. ડમ્પરની અડફેટે 8 વર્ષની બાળકીનું મોત થયું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. રોડ ક્રોસ કરી રહેલા 3 બાળકોમાંથી એકનું મોત. બનાસકાંઠામાં અમીરગઢ હાઇવે પર કાર પલટી. ટાયર ફાટ્યા બાદ અકસ્માત થતા એકનું મોત, જ્યારે 3 લોકો ઘાયલ. આબુ રોડથી અમદાવાદ જઈ રહેલી કારને નડ્યો અકસ્માત.
गांधीनगर में नशाखोर कार चालके अकस्मात सर्जो कार चालके स्टेरिंग पर काबू गुमावता घटना बनी थी। कार चालक ने गंभीर इजा थता सारवार माटे खसेडवामां आव्यो। घटना ने पगले सेक्टर 28 पुलिस कार्यवाही हाथ धरी। आणंद सुंदरपुरा में प्रेमलग्न बाबते मारामारी। 3 वर्ष बाद युवक युवती गाम में आता युवती परिवारजनों करो हुमलो। गर्भवती युवती ने मार मारता तात्कालिक होस्पिटल खसेड़ाई। सूरत में डॉक्टर राजेन्द्र रामाणी ना मौत अंगे खुलासो। न्यूमोनिया में मौत थया बाद रेगिंग नी हती फरियाद। नवी सिविल होस्पिटल कमिटी रिपोर्ट में रेगिंग ना तमाम आक्षेपों फगावामां आव्या। साबरकांठामां वडालीना धामडी गाममां गेस सिलिंडर ब्लास्ट थयो। वहेली सवारे घरमां सिलिंडर ब्लास्ट थता एक व्यक्ति घायल थयो हतो तो घरमां रहेली घरवखरी पण बळीने खाक। ब्लास्टने कारणे मकानमां भारी नुकसानी थई। गीर सोमनाथमां मकानमां सिलिंडर ब्लास्ट थता 4 लोकोने गंभीर इजा पहोंची। चा बनावती वखते अचानक ज सिलिंडरमां ब्लास्ट थयो हतो। इजाग्रस्तोने सारवार माटे होस्पिटल खसेडवामां आव्या। उना वडला चोक नजीक पटेलवाड़ीनी घटना। વલસાડમાં એસીબીનો સપાટો એક પોલીસ કોન્સ્ટેબલ 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો। દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને માંગી હતી લાંચ। એસીબીની ટીમ પહોંચતા લાંચીઓ કર્મી કાર મૂકીને ફરાર। આવક કરતા વધુ મિલકત મામલે એએમસીના અધિકારી સામે ફરિયાદ નોંધાઈ। એએમસીના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા સામે કાર્યવાહી। આવક કરતા 306% જેટલી વધુ મિલકત મળતા એસીબીએ તપાસ શરૂ કરી। ડીસામાં પેઢીના મહેતાજીએ આચરી લાખોની છેતરપિંડી। ગોડાઉનમાંથી રૂપિયા 90.69 લાખનો તેલનો જથ્થો બારોબાર વેચી દીધો। માલિકે મહેતાજી સહિત 4 લોકો સામે નોંધાવી ફરિયાદ। મહેતાજીની અટકાયત કરાઈ। હજી પણ 2 આરોપી ફરાર। કાંકરેજના શિહોરીમાં પાર્લર ચાલક વેપારી પર હુમલાની ઘટનાને લઈ વેપારીઓમાં રોષ। શિહોરી વેપારી એસોસિએશને પીઆઈને આપ્યું આવેદન। અસામાજિક તત્વોની અવારનવાર હેરાનગતિને લઈ કડક કાર્યવાહીની માંગ કરી। ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાયો। ફિલ્મ જગતના અનેક કલાકારો એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા। ગિફ્ટ સિટીમાં એવોર્ડ સમારોહનું કરાયું હતું આયોજન। ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં રણબીર કપૂર હાજર રહ્યો। અભિનેતાએ હાજરી આપતા ગુજરાતના પણ કર્યા વખાણ। અન્ય અભિનેતા અને અભિનેત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં હાજરી આપી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। સી આર પાટીલ પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફિલ્મ જગતને લઈને નિવેદન। કહ્યું ગુજરાતી સિનેમા જગત માટે ભવિષ્યમાં અનેક સંભાવનાઓ। સિનેમા પ્રોડક્શન માટે ગુજરાતમાં અનેક તકોનું થશે સર્જન। પાવાગઢમાં 4થી વખત યોજાઈ આરોહણ અવરોહણ સ્પર્ધા। 173 યુવકો અને 48 યુવતીઓએ સ્પર્ધામાં ભાગ લીધો। પ્રથમ 10 વિજેતા સ્પર્ધકો ગિરનાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। પરીક્ષા પે ચર્ચા અંતર્ગત જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુલમાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા। જ્યાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પ્રસારિત થયો હતો ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માણ્યો। અમદાવાદની નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલમાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું। પંચમહાલની વિદ્યાર્થીની દ્રષ્ટિ ચૌહાણે પીએમ મોદીને પૂછ્યો સવાલ। પરીક્ષાના માહોલમાં મિત્રો સાથે પ્રતિસ્પર્ધાને લઈને કર્યો પ્રશ્ન। પીએમએ જવાબ આપતા કહ્યું કે મિત્રો સાથે નહીં પણ પોતાની સાથે જ સ્પર્ધા હોવી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને લેખન વાંચન માટે યોગ્ય ઊંઘ, સંતુલિત આહાર, બેઝિક કસરત માટે પ્રધાનમંત્રી માર્ગદર્શન આપ્યું। રીલ્સમાં સમય વેડફવાને બદલે ઊંઘ પર ધ્યાન આપવા સલાહ આપી। પીએમ મોદીનો પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ। ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા। પીએમ મોદીએ તણાવને સફળતામાં બદલવાનો આપ્યો મંત્ર। પીએમ મોદીએ પરીક્ષાને લગતી છાત્રોની મૂંઝવણ દૂર કરી। 2 કરોડથી વધુ છાત્રોએ પરીક્ષા પે ચર્ચા માટે કરાવ્યું હતું રજીસ્ટ્રેશન। જીત માટે સંકલ્પ કરવા પીએમ મોદીની સલાહ। ભવિષ્યના પડકારો માટે ખુદને તૈયાર કરવા પીએમ મોદીનું સૂચન। પોતાના નાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા છાત્રોને સલાહ। માતા પિતાને બાળકોની તુલના ન કરવા પીએમ મોદીનું સૂચન। મનાલીમાં હિમવર્ષા થતા પર્યટકોમાં ખુશીનો માહોલ છવાયો। રોહતાંગ, અટલ ટનલ સહિત સોલંગ નાલામાં હિમવર્ષાથી ખેડૂતો અને વેપારીઓમાં પણ ખુશી। હિમવર્ષાને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે પર્વતોમાં પ્રાણ ફૂંકાયા। હિમાચ્છાદિત પર્વતો જોવા મળતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી। બારામુલ્લા, રફિયાબાદ અને હાજબલ સહિત વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા નોંધાઈ। હિમવર્ષાના કારણે નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ખુશી। હિમવર્ષાને લઈને ધીમા પડેલા હોટેલ બુકિંગ ફરી શરૂ થતા પ્રવાસન ઉદ્યોગમાં તેજી જોવા મળી। આવનારા દિવસોમાં હજી સારી હિમવર્ષા થાય તેવી આશા।
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાએ બદલ્યો નજારો. ગાંદરબલ જિલ્લામાં હિમવર્ષા થતા ચારે તરફ બરફની ચાદર છવાઈ. લાંબા સમય બાદ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. બાંદીપુરા ગ્રેસ રોડ પર બરફની સફેદ ચાદર છવાતા રસ્તો બંધ કરાયો. પર્વતીય વિસ્તારોમાં બરફ છવાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં તાજી હિમવર્ષાથી બરફની ચાદર પથરાઈ. લાંબા સમયના બ્રેક બાદ ફરી એકવાર બરફ વર્ષાથી પહાડો સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા. પ્રવાસીઓની સંખ્યા આગામી દિવસોમાં ફરી વધે તેવી શક્યતા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તા બંધ થયા. બાંદીપોરામાં ગુરેજના સરહદી વિસ્તારમાં બરફના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. રસ્તા પરથી બરફ હટાવવા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. દોઢ મહિના બાદ હવામાનમાં પલટો આવતા પહાડો બરફની ચાદરથી ઢંકાયા. સોલંગ વેલીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. મનાલીમાં વર્ષની પહેલી હિમવર્ષા થતા પ્રવાસીઓ ઉમટ્યા. બરફીલા પહાડો વચ્ચે પર્યટકો મજા માણતા દેખાયા. હિમવર્ષાથી મનાલીની ખીણો સ્વર્ગ જેવી દેખાઈ. હિમાચલ પ્રદેશમાં ઠંડીનો પાર ગોગળ્યો. તાપમાન નીચું જતા કિન્નોરમાં તળાવનું પાણી બરફમાં ફેરવાયું. બરફ બની ગયેલા તળાવ પર પ્રવાસીઓએ આઈસ હોકી અને સ્કેટિંગની મજા માણી. જમ્મુ કાશ્મીરના હવામાનમાં એકાએક પલટો. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણ પલટાતા જનજીવન પ્રભાવિત. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા જુનિયર ક્લાર્કની જગ્યાઓમાં ઉમેરો કરાયો છે. મહત્વનું છે કે અગાઉ 2018ની જગ્યાએ થવાની હતી ભરતી. 898 જગ્યાનો ઉમેરો થયો છે. હવે કુલ 2916 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, એટલે 898 જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ જે જગ્યાઓ હતી તેના કરતાં વધુ જગ્યાએ ભરતી કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ સમાચાર. જુનિયર ક્લાર્કની જગ્યાઓમાં ઉમેરો કરવામાં આવ્યો છે. અમરેલીના રાજુલામાં તો દીપડાએ ભારે કરી. ત્રણ દિવસ પહેલા રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં આક્રમક બનેલી એક સિંહણે ત્રણ લોકો પર હુમલો કર્યો હતો, ત્યારે હવે એક દીપડો હોસ્પિટલમાં ઘૂસી ગયો. રાજુલામાં બની રહેલા એક હોસ્પિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો. રાજુલા શહેર નજીક છતડીયાની શ્રીરામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ બની રહી છે, જેની હજુ કામગીરી ચાલી રહી છે. ત્યારે હોસ્પિટલના બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમની અંદર આવીને બેસી ગયો હતો. હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીને તેમજ તાત્કાલિક રાજુલા રેન્જ વન વિભાગને જાણ કરતા તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે દીપડાને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા. જોકે દીપડો હોસ્પિટલમાંથી તો બહાર નીકળી ગયો હતો, પરંતુ વન વિભાગના હાથમાં આવે તે પહેલા ફરાર થઈ ગયો, જેથી વન વિભાગે દીપડાનું લોકેશન મેળવવા તપાસ હાથ ધરી છે. તો આ તરફ બોટાદ પંથકમાં દીપડાએ ડર ફેલાવ્યો છે. ગઢડા તાલુકામાં દીપડાના આંટા ફેરાતી લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો. હરિપર અને હોડાયા ગામની સીમમાં દીપડાની દહેશત જોવા મળી. ગઢડા આરએફઓએ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી. વિસ્તારના લોકોને સતર્ક રહેવા વન વિભાગની અપીલ. હરિપરથી હોડાયા તરફ જતો કાચા રસ્તા પર લોકોએ ન ચાલવા આરએફઓએ અપીલ કરી હતી. તો પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એકવાર ગાબડું પડ્યું છે. કાલોલના શક્તિપુરા પાસે મુખ્ય કેનાલમાં બે સ્થળોએ મસમોટા ગાબડા પડ્યા, જેમાં ધસમસતા વેગીલા પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી રહ્યો છે, જેથી ગાબડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આ પરિસ્થિતિને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપરાંત શક્તિપુરાના રહીશોને ભય સતાવી રહ્યો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બંને ગાબડાનું સમારકામ કરવામાં આવે અને હાલ પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ જે સ્થળે ગાબડું પડ્યું છે જેના અંદરના ભાગમાં પોલાણ થતા કેનાલની સાઇડમાં આવેલી પેરાફિટ દિવાલના પ્લાસ્ટરમાં તિરાડો પડી પોપડા નીકળતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ નર્મદા મુખ્ય કેનાલમાં શક્તિપુરા અને આજુબાજુના ગાબડા પડ્યા હતા, જેનું માંડ સમારકામ કરવામાં આવ્યું હતું. બીજી તરફ નવા ગાબડા પડવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે.